કરવામાં આવે તો શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળામાં આંશિક વધારો જોવા મળ્યો છે જોકે દર વર્ષ જુલાઈ માસ દરમિયાન જે આંકડા આવતા હોય છે તેનાથી ઓછા આંકડા જરૂરથી મળ્યા છે શહેરમાં ચોમાસામાં મચ્છરજન્ય રોગચાળો વધી ગયો છે જેમાં શહેરીજનોના દાબા અને બોયરામાં મચ્છરોના બ્રિડિંગમાં વધારો થયો છે ચાલુ માસે સાદા મેલેરિયાના તેત્રીસ કેસ નોંધાયા છે જ્યારે ચાલુ વર્ષે બે હજાર બાવીસ જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં ત્રણસો બે કેસ નોંધાયા છે ઝેરી મેલેરિયાની વાત કરીએ તો વર્ષ બે હજાર એકવીસમાં એકસો અડત્રીસ કેસ હતા જ્યારે વર્ષ બે હજાર બાવીસમાં ઝેરી મેલેરિયાના બાર કેસ નોંધાયા છે ચાલુ માસે જુલાઈમાં એટલે કે ઝેરી મેલેરિયાના બે કેસ નોંધાયા છે અને ડેન્ગ્યુના વર્ષ બે હજાર એકવીસમાં એકત્રીસો ચાર કેસ નોંધાયા હતા ચાલુ વર્ષે સત્તાણું કેસ નોંધાયા છે અને ચાલુ માસ જુલાઈમાં ડેન્ગ્યુના તેર કેસ નોંધાયા છે જ્યારે પાણીજન્ય રોગચાળાની વાત કરવામાં આવે તો જુલાઈ માસમાં ઝાડા ઉલટીમાં ત્રણસો ત્રેવીસ કેસ નોંધાયા છે કમળાના એકસો તેત્રીસ કેસ નોંધાયા છે ટાઇફોડના જુલાઈ માસમાં એકસો ચાર કેસ નોંધાયા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેલ્થ વિભાગ દ્વારા હાલમાં જે મચ્છરજન્ય કેસીસ રિપોર્ટ થઈ રહ્યા છે તેને અનુસંધાને અલગ અલગ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે મુખ્યત્વે સિટીમાં ઇન્ડોલ રેસિડ્યુઅલ સ્પ્રેની કામગીરી હાથ ધરવામાં આવેલી છે જેમાં સ્લમ અને સ્લમ લાઈક જે પણ ઘર છે તે તમામમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે અને આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવેલી છે આ ઉપરાંત મચ્છરનું બ્રિડિંગ અટકાવવા માટે ખૂબ મોટા પ્રાય પ્રયત્ન કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યા છે હાલમાં અનુભવે એવું જાણવા મળેલું છે કે જે કોઈ સ્લમ વિસ્તાર છે જે કોઈ બેથી ત્રણ માળના મકાનો હોય છે કે જ્યાં ભાડુઆત રાખેલા હોય આ વિસ્તારમાં તે વિસ્તારના ટેરેસમાંથી તેમજ હાલમાં જે પાણી બેઝમેન્ટમાં ભરાઈ ગયા છે આ જગ્યાએથી બ્રિડિંગનું પ્રમાણ વધારે પ્રમાણમાં મળી આવે છે તેથી તમામ નાગરિકજનો આઈધર તે લોકોનું કોમર્શિયલ વિસ્તાર હોય કે રેસિડેન્શિયલ વિસ્તાર હોય તે લોકોની છત અને બેઝમેન્ટ ક્લીન રાખે તે ખૂબ જ આવશ્યક છે હાલમાં મચ્છરનો ઉપદ્રવ જે પ્રમાણે નાગરિકની કમ્પ્લેન આવતી હોય છે કમ્પેરેટિવલી અગાઉના વર્ષોની સંખામણામાં ઓછો મચ્છરનો ઉપદ્રવ જોવા મળેલ છે ચાલુ માસ દરમિયાન સાદા મલેરિયાના તેત્રીસ કેસીસ અને ડેન્ગ્યુના તેર કેસીસ અત્યાર સુધીમાં રિપોર્ટ થયેલા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોઈપણ નાગરિક વન ડબલ ફાઇવ થ્રી ઝીરો થ્રી નંબર ઉપર કમ્પ્લેન કરી શકે છે અને તેના અનુસંધાને કોર્પોરેશન દ્વારા દવાનો છંટકાવ તેમજ ઘરમાં ઇન્ટ્રાડોમેસ્ટિક એક્ટિવિટી કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે તો અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી અંગે વરસાદ આવતાની સાથે જ સવાલ ઊભા કરી દે તેવી સ્થિતિ જોવા મળે છે અમદાવાદમાં અનેક જગ્યાએ રોડ રસ્તા ધોવાયા છે તો અનેક પોશ વિસ્તારમાં બેકડાઉન એટલે કે મસમોટા ભૂવા પણ પડ્યા છે